રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? હાલો ભાઈ, તો લગ્ન ગાળો લગભગ પૂર્ણ થઈ ગયો છે અને આજે છે 22 તારીખ. અને 22 તારીખની આજે આપણે કેટલાય દિવસોથી રાહ જોઈને બેઠા હતા કે ભગવાન શ્રી રામ અયોધ્યામાં આવે. અને આજે એ શુભ દિવસ આવી ગયો છે આપણા દેશ માટે અને આપણા બધા માટે. ટૂંકમાં હરખની લાગણી બધાને હતી અને આજે એ શુભ દિવસ આવી ગયો છે ભાઈ. તો અમે તો બધા લગ્ન ગાડામાં છે. આજે મારે એક જગ્યાએ જવાનું છે, મારા માસી બેનના દીકરાના લગ્ન છે ટૂંકમાં. તો જાન આવે છે અહીંયા ફોઈટે, અમારે અહીંથી કલાકનો રસ્તો છે ટૂંકમાં. તો ત્યાં મારે જવાનું છે. તો અત્યારે કંઈક 8 જેવો ટાઈમ થયો છે, તડકો મસ્ત નીકળ્યો છે. થોડી થોડી ઝાકર આવી હતી, કંઈ ટાઈટ પડતી નથી. નટાણમાં અહીં જો જીરામાં ચક્કર મારી લઉં પછી જઈએ આપણે લગ્નમાં. હમણાં તો વાડી હમું 2-3 દિવસ થયા જોવાનું નથી. આમ જોઈએ તો વાડીમાં ચક્કર મારી લઈને અને સંતોષ થઈ જાય હું છે ને હું નથી. ભલે મોલમાં કંઈ હોય કે ના હોય પણ વાડીમાં એક ઘૂમરો મારવો પડે. તો હું ચક્કર મારું છું અને આજે અયોધ્યાનો જે પ્રોગ્રામ આવવાનો છે, ભગવાન શ્રી રામ અયોધ્યામાં આવે છે. બાલ સ્વરૂપમાં ભગવાન શ્રી રામની મૂર્તિ અને આપણે એ બધું ટૂંકમાં લાઈવ જોવાનું છે પ્રોગ્રામ. ગામડે ગામડે ટૂંકમાં બધા રથયાત્રા ને આ તે ને એ બધું થાય છે, પણ આ લગ્ન ગાડાને લીધે આપણાથી જવા હે નહીં ગામમાં. તો આપણે ટીવીમાં થોડીક વાર કદાચ જોઈ લે હું ટાઈમ હતો ને બાકી પછી મારે જવાનું છે. આજે સુરભી નહીં પછી જવાનું છે ને એ બધા જો ઘરે કંઈક તૈયારી કરે હે દીવડા બોવાની. તો હાલો, દિવાળી જેવો જ આજે તહેવાર છે, આપણે દીવડા બોય અને ભગવાન શ્રી રામને આવકારીએ, સ્વાગત કરીએ. આપણાથી જે થાય આપણે કરી. તો હાલો, હું જરાક વાડીમાં ચક્કર મારી લઉં અને પછી જઈ ઘેરે. હાલો, આપણે જીરામાં નજર કરી. જીરામાં કંઈ સારા વાટતા છે નહીં, પણ છતાંય આપણે એકવાર ના જોઈને ત્યાં સુધી સંતોષ થાય નહીં. છે કોક છોટું, બાકી આમાં આપણે ફુવારા આયકા હતા ને આ વાયુવારા ભાગમાં હું ચક્કર મારું હું. આમાં ફુવારા આયકા પછી પીરિયાની અસર બહુ થઈ ગઈ હતી, એટલે અમુક ઝાડમાં રહ્યા છે, બાકી બધા પીરા લાલ થઈ ગયા છે. તો આવો તમને દેખાડું પાછળનો કેમેરો કરે. તો જો આખો વાયવારો ભાગ ટૂંકમાં પીરિયાના એટેકમાં આવી ગયો, એટલે બહુ કંઈ હલામું રહ્યું નથી. બહુ પાખું કરી નાખ્યું. એક તો આપણે આમાં પાખું તો હતું, પણ જો આ ટાઈપના છોડવા બહુ થઈ ગયા ને. જો હવે જાંબુડી લાલ, એટલે વધારે એવા થઈ ગયા. પછી હલામું આવો કોક જ છોડવો રહ્યો હે, બાકી બધું જો આવું નુકસાન બહુ હોય આમાં, એટલે થોડુંક છૂટ થઈ ગયું છે. ને બાકી તો હું દેશી ખાતર ના ભરીને, એટલે બહુ જોઈએ એવા ઝાડમાં થાય જ નહીં. જીરાને એમ તો દેશી છાણીયું ખાતર હોય ને તો બહુ મસ્ત થાય જીરું. બાકી જમીનું પારખે ને અમારે જમીનું હે આછીયું, બહુ કંઈ જાડિયું જમીનું નથી. એક આખડ બહુ થઈ ગયું હે, નેદવાનું કામ હાલે છે આપણે, પણ હવે વચમાં લગ્ન આવી ગયા એમાં બધું બ્રેક મારી દીધી હે. જય રી આખડ તો હવે ખબર નહીં શું કહેવાતું હોય, પણ આ ખડ બહુ છે. હાલો, તો જો વાડીમાં ચક્કર મારી લીધી છે અને હવે જાવું હે ઘેરે. હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર, બધા જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. મેં તો અત્યારે બહુ મોડો વ્લોગ સ્ટાર્ટ કર્યો. આ બાજુ જઈને વિરાન બે રમે હે, અહીં આવો છોરાઓ. અમારો અહીંડોરો થઈ ગયો, એવો શ્રી મારી ગયો, બહુ ઊંચો લાગે. જીંકા છોકરા જેવી ફિલિંગ આવે આમાં. હાલો, તો બોલી લઈએ આપણે દીવા બોલી. અમે ફૂલ લેવા જાય.
આપણે આવી તૈયારી કરી રહીએ કેમ કે આપણી પાસે બીજી કઈ વસ્તુ નથી. કાને કાકે લાઈવ કર્યું છે ટીવી માં જો. આજે હે આપણે બહુ ખુશી નો દિવસ છે, પણ આપણે લગ્ન ગાડામાં છે એટલે કઈ ટાઈમ ઉજવવાનો મળ્યો નથી. ગામમાં ઘણું બધું છે, ટાઈમ જ નથી મળ્યો. બપોર અમે બધી જમી લીધું હું મિરન બી ગયા હતા શંકર મંદિરે, કે આજ મારે વહેણ જવાનું હે. અને મેં હું મંદિરે ગઈ નથી, મિરન કે હાલ આપડે બે જઈને અમે ગયા હતા સાયકલ લઈને કે. અને અહીંયાથી આવી ગયા ને પછી મારા મામા આવ્યા હતી, કન્ના મામા એ આવ્યા હતા અહીંયા, રામભાઈ મેં આવ્યા હતા ને કઈ કામ હતું. પછી બપોરે અહીંયા જમવા આવ્યા, આમ બધા જમી લીધું હે. અને 2:30 મિનિટ ની વાર હે, અને વિરનભાઈ ને જવાનું હે સ્કૂલે, બેગ લઈને જવાનું હે. તો એ ભાઈ તૈયાર થઈ ગયા જો આ બાજુ. તો હું હજી અહીંયા ઘરે જ છું, અને કાલ મળવાની તારીખ જ છે. હોસ્ટેલ વાળા લગભગ બધા ઘરે જ હે મને એવું લાગે, કેમ કે હોસ્ટેલ વાળાને રજા મળી જાય એટલે લાભ લઈ લે એનો. અને આ સાંજે જવાનું હે મારે હોસ્ટેલે. હું ફોઈટે લગ્નમાં ગયો હતો, ઘરે આવ્યા હે મહેમાન. મહેમાનમાં મારો હાડો હે ઝીણકો, અને એ આવ્યો છે અહીંયા રામભાઈને ત્યાં લાઇટનું કામ કરાવવા, લાઇટ ફિટિંગ કરે હે એટલે. ને અમારે બાપા ફૂઈ આવ્યા છે, એ તો અમે જુવાનખંડ ગયા ને તે દી જ કાકા તેડી આવ્યા, તે દીને અહીંયા હતા ને અમે હતા લગ્નમાં એટલે આપણે ઘરે આજે આવ્યા છે. એ બહુ હાલી હગે એમ નથી એટલે આગળની ફોર વ્હીલ લઈને એને આપણા ઘરે તેડી આવ્યા છે અહીં. અને સાંજના કંઈક 5:30 જેવો ટાઈમ થયો છે, અને હવે મારે જવું છે આપણે ઢીંગલીને મૂકવા. તો એ તૈયાર થઈ જાય ને એટલે આજે હોસ્ટેલે મૂકી આવી, અને પાછી પ્રિલિમ પરીક્ષા ચાલુ થાય 29 તારીખે. એટલે હવે એને તૈયારી કરવાની હવે, અને ગળું એનું હાવ મટી ગયું છે. ઘણા બધા આપણે ભાવ પૂછતા હોય ને સુરભીબેનના, તો સુરભીને ગળું મટી ગયું છે. નહીં સુરભી ગળું મટી ગયું ને હાવ રેડી, હવે કરે છે જવાની તૈયારી. આપડે બધું ભૂલાઈ 20-22 વર્ષ થઈ ગયા ઉઠી ગયું એટલે પછી તો ભૂલાય જ જાય ને. હા હાલો, તો સુરભીબેન ફટાફટ તૈયાર થઈ જાય. અને ભણવામાં આમ તો કઈ કેવા પણ છે જ નહીં ઢીંગલી ને, પણ એટલા દી ખોટી થાય ને પછી અહીંથી મૂકવા જવાનું થાય ને તો અમને બધાને તાણ પડે, એટલે હું તો સુરભી ના જ પાડું અવાય નહીં ઘેરે. નહીં તો નહીં તાણ પડે ને અમને તાણ પડે કે જવામાં, પણ ભણવામાં પાછો પહેલો જ નંબર આવે એટલે વાંધો ના આવે ખોટી થાય તો. એ ચાલો ફટાફટ હવે છે ને અમે મૂકી આવી એટલે એની તૈયારી કરતી થાય. હા હા
હાલો તો ઢીંગલી તૈયાર થઈ જાય ને એટલે ફટાફટ આપણે એને મૂકી આવી, અને આમ તો કાલે મળવાની તારીખ હતી એટલે એની બેનપણીઓની અમારા ગામમાંથી જેટલું છે ને બધું આવ્યું હતું કાલે, અને આજે આ મહોત્સવ હતો રામ ભગવાનનો એટલે રજા હતી એટલે બધા રોકાઈ ગયા છે, બધા આજે જ પાછા જાય છે એટલે બે દિવસ તો બધી છોકરીઓ આવી હોય ઘરે, અને શરદીનો હજી ભાગ છે એટલે અવાજ થોડોક ભારી આંગો લાગે છે, અને હાલો આજનો વિડીયો એટલેથી જ આપણે એન્ડ કરી દઈએ, ફરી મળી નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો, રામ રામ.